હલો ફ્રેન્ડ્સ આજે આપણે ક્લાસ થ્રીનું બુક લિસ્ટ વિશેની માહિતી જો મેળવશું કેમકે ઘણા મિત્રોની ફરમાઈશ હતી કે ક્લાસ થ્રીનું બુક લિસ્ટ માટેનો બુક લિસ્ટ જણાવો એટલે તેના માટેના આજે આપણે બુક લિસ્ટના આ હેડ ક્લાર્કનો સિલેબસ છે હમણાં તાજેતરમાં હેડ ક્લાર્કની બાર તારીખે એક્ઝામ છે એક મહિનાની દ્વાર છે એટલે એના માટેના પહેલો ટોપિક સામાન્ય જ્ઞાનમાં વિશેના છે જે એંસી માર્કનું પૂછાય છે અલગ અલગ બધા ટોપિક તેના વિશે તો સૌપ્રથમ આપણે ગુજરાતનો ઇતિહાસ તો કે ઈશ્વર પાઠવીની એક બુક આવે છે ગુજરાતનો ઇતિહાસ કરીને એ સારી બુક છે અને ધોરણ છથી બારની જીસીઆરટી તમારે કરી લેવાની એટલે તમારે ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ પણ આમાં બંને કવર થઈ જાય છે સામાજિક વિજ્ઞાન ટેક્સ્ટ બુક આવે છે છથી બારની એ કરી લેવી અને આની પીડીએફ તમારે વાંચવી હોય તો શાળા મિત્ર એપ કરીને આવે છે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેવી ત્યાં તમને બધી બુક મળી જશે અને ગુજરાતની અસ્મિતાએ કરી લેવી એમાં ગુજરાતનો ઇતિહાસ અને સાહિત્ય બધું આપેલું છે અને વધારે તમારે કરવું હોય તો કોઈપણ એક પ્રકાશની બુક લિબર્ટીની અથવા વર્લ્ડ ઇન બુક્સની જે તમને સારી લાગે એ બુક પણ તમે વસાવી શકો છો પછી ગુજરાતની ભૂગોળ એમાં પણ તમારે કોઈ પણ એક પ્રકાશનની બુક કરી લેવી જેમ કે વર્લ્ડ ઇન બોક્સની આવે છે લિબર્ટીની આવે છે ઘણા પ્રકાશનની આવે છે તે પણ તમારે બુક કરી લેવી ત્રીજો ટૉપિક તો કે કલા અને સંસ્કૃતિમાં છથી બારની જીસીઆરટીની સામાન્ય વિજ્ઞાનની બુક છે તેમાં પણ કલા અને સંસ્કૃતિ આવી જાય છે અથવા કોઈ પણ એક પ્રકાશનની તમારે બુક કરી લેવી અને જો તમારું બુક ન લેવી હોય તો ગુજરાતની અસ્મિતાની પીડીએફ મારી ટેલિગ્રામ ચેનલમાં છે તો તેમાંથી તમારે ડાઉનલોડ કરી લેવી એમાં ગુજરાતની લોક સંસ્કૃતિ એવી સારી એવી બધી માહિતી આપેલી છે બંધારણ તકે બંધારણ સહેજાદ કાજીનું બંધારણની બુક આવે છે અથવા યુવાની ક્લાસ થ્રીની આવે છે અને ક્લાસ વન ટુની આવે છે એમાં તમે ક્લાસ થ્રીની લો તો પણ ચાલે એવી રીતના કોઈપણ પ્રકાશનની એક તમારે બંધારણની એક બુક લઈ લેવાની સામાન્ય વિજ્ઞાનની વિજ્ઞાન અને ટેકનોલોજી બંને ટૂંકમાં એ વર્લ્ડ ઇન બોક્સની જનરલ નોલેજની બુક આવે એક સારી એવી બુક આવે છે એમાં કરંટ રિલેટેડ બધું વખત માહિતી એડ થઈ જતી હોય છે એ એક તમારે લઈ લેવાની અને ધોરણ છથી દસના વિજ્ઞાનની ટેક્સ્ટબુક આવે છે એ કરી લેવી એટલે તમારે એમાં સામાસ સાયન્સ વિશેના સારા એવા બધા ટોપિક ક્વેશ્ચન જે આવે છે સાયન્સના એ આ બુકમાંથી જ આવે છે છથી દસ ધોરણની ટેક્સ્ટબુકમાંથી વર્તમાન પ્રમાણે છેલ્લા છ મહિનાનું કોઈ પણ મેગેઝિન તમારે કરી લેવું અને જો છ મહિનાનું ન કરવું હોય તો તમે ત્રણ મહિનાનું કરી શકો છો અને ગુજરાત રિલેટેડ હોય એની માહિતી તમારે વધારે કરવાની અને ગુજરાત પાક્ષિક આવે છે તે પણ તમે કરી શકો છો કોમ્પ્યુટર માટે કોઈપણ પ્રકાશની એટલે લિબર્ટી અથવા વર્લ્ડ ઇન બોક્સ અથવા કોઈપણ બુકની તમારે ખરીદી લેવાની અને કોમ્પ્યુટરમાં પ્રેક્ટિસ કરતી રહેવી એટલે તમારે કોમ્પ્યુટર જો તમારે હોય અથવા યુટ્યુબમાં વિડીયો મળે છે અત્યારે વર્લ્ડના એક્સેલના તે તમે જોઈ શકો છો જેથી કરીને તમને વધારે કોમ્પ્યુટરમાં માહિતી મળી રહી પછી તો કે પર્યાવરણ કરીને ટોપિક આવે એમાં કરંટ રિલેટેડ વધારે હોય છે અને છથી દસમાં પણ પર્યાવરણના ઘણા ટોપિક આપેલા હોય છે જાહેર વહીવટ માટે યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની બુક આવે છે એમસીક્યુ બુક આવે છે તે પણ તમે કરી શકો છો અથવા સહેજાત કાજીને જાહેર વહીવટની બુક સારી આવે છે તે તમે કરી શકો છો યોજનાઓ માટે છેલ્લા છ મહિનાના કરંટમાં આવેલી હોય એ યોજનાઓ અને જનરલ નોલેજની બુકમાં પણ યોજનાઓ ઘણી વખત આપેલી હોય છે પંચાયતી રાજ માટે તમે ઈશ્વર પાઠવીની બુક કરી શકો અથવા ઓર્ડ ઇન બુક્સની બુક કરી શકો કોઈ પણ એક બુક તમારે લેવાની અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કરંટમાં ટોપિકમાં જે જે ઘટનાઓ થઈ હોય ભૂકંપની વાવાઝોડાની એ તમે બધી કરી શકો છો અને બેઝિક નોલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું આ જે જનરલ નોલેજની બુક આવે એમાં ઘણી વખત આવતું હોય છે આવી રીતના સામાન્ય જ્ઞાનનું આ એક એંશી માર્કનું છે એના વિશેના ટોપિક છે આ બધા જે તમે અહીંયા જોઈ શકો છો બાર ટોપિક આપેલા છે એમાં અલગ અલગ લિસ્ટ મારી રીતના મેં તમને અહીંયા દર્શાવેલું છે પછી બીજો એક આ ટોપિક છે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય પચાસ માર્કનો પૂછાય છે આ હેડ ક્લાર્કના સિલેબસ અનુસાર મેં બધી બુક લિસ્ટ આપી તમે તમારી રીતનામાં બીજા વધઘટ જે ટોપિક માર્ક અનુસાર તમે કરી શકો છો એમાં ધોરણ છ થી બારની ગુજરાતની ગુજરાતીની ટેક્સ્ટ બુક આવે છે તે તમારે કરી લેવી આગલા વિડીયોમાં મેં બતાવેલી છે નવ દસ અગિયાર બારની તે તમે જોઈ શકો છો અને કોઈપણ પ્રકાશની સાહિત્યની બુક એક લઈ લેવી ઓર્ડિન બુક્સની સારી આવે છે એ તમે લઈ શકો છો અને કોઈપણ પ્રકાશની વ્યાકરણની બુક લઈ લેવી જેમ કે વ્યાકરણ વિહાર નામની એક બુક આવે છે એ બહુ સારી બુક આવે છે એ તમે વસાવી શકો છો અને ગુજરાતની અસ્મિતામાં સાહિત્ય આપેલું તે તમે વાંચી શકો છો અથવા સર સરસામાં રહેલા હોય સાહિત્યકારો તાજેતરમાં એ કરવા અને વ્યાકરણ માટે થોડી ઘણી પ્રેક્ટિસ કરતી રહેવી એવી જ રીતના અંગ્રેજી વ્યાકરણ ચાલી માર્કનું પૂછે છે કોઈપણ પ્રકાશની વ્યાકરણની બુક લઈ લેવી ઓરિયન્ટની બુક સારી આવે છે અથવા તમને જે પણ જ્ઞાન પ્રકાશનની સારી આવે છે બુક વ્યાકરણની તે તમે વસાવી શકો અને પ્રેક્ટિસ માટે આ એન્જેલી ઇંગ્લિશ એકેડેમીની એમસીક્યુની બુક આવે છે આ એ તમે સારી રીતના સિક્સ 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 કરીને એવી રીતના બુક આવે છે તે બહુ સારી બુક્સ છે બધા જૂના ક્વેશ્ચનો બધા આપેલા છે બધી એક્ઝામમાં એટલે તમે એમાંથી પ્રેક્ટિસ કરી શકો છો અને ઘણી વખત તો બેઠા ક્વેશ્ચન આ બુકમાંથી આવતા હોય છે જૂના પેપર હોય તો મારે ખાસ તોડ કરવા અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ માટે અને દસમા અને બારમા ધોરણે રેડી રેકર્ડ પણ કરી શકો છો મેથ અને રીઝનિંગ માટે ત્રીસ માર્કનું પૂછાય છે એમાં ઝડપી ગણિત આવે છે તે તમે લઈ શકો છો અને નીરજ ભરવાસની બે બુક આવે છે રીઝનિંગ અને મેથની અલગ અલગ તે તમે વસાવી શકો અથવા અથવા કોઈપણ પ્રકારની તમે બુક લઈ શકો છો એક એક જૂના પેપર સોલ્યુશન કરવા ઘણી વખત બેઠા પેશન મેથ અને ઇંગ્લિશમાં બેઠા ક્વેશ્ચન આવતા હોય છે અને પ્રેક્ટિસ કરતી રહેવી જેથી કરીને તમને મેથ અને રીઝનિંગમાં ખ્યાલ આવે અને જૂના પેપર ખાસ આમાં અંગ્રેજી વ્યાકરણ અને મેથ રીઝનિંગ અને સાયન્સના જે આવે છે વિજ્ઞાન ટેકનોલોજી એ જૂના પેપર તમારે સોલ્વ કરી લેવા ખાસ અને કોઈ પણ એક બધી જે પેપર એમાં સોલ્યુશન આવતા હોય એમાં ઘણી બુક અવેલેબલ આવે છે જેમાં જી ત્રિપલ એસ બીના પેપર બધા આપેલા હોય છે એટલે એ તમે વસાવી શકો છો આવી રીતના એડ ક્લાર્કનું છે આ પ્રમાણે તમે બીજી કોઈ પણ મંત્રીની ક્લાર્કની જે માર્ક પ્રમાણે હોય એવી રીતના તમે એમાં ડિવાઇડ કરી શકો છો મેક્સિમમ આ બધા ટોપિક આવતા હોય છે ખાલી માર્કનો ડિફરન્સ હોય છે અને ગુણનો ડિફરન્સ હોય છે અમુક અમુક જગ્યાએ પચાસ માર્કનો હોય દસ માર્કના વીસ માર્કના એવી રીતના બધી એક્ઝામમાં આવતા હોય છે જો તમને આ વિડીયો સારો લાગે તો શેર કરાવ વિને તે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી આપજો જેથી કરીને તમને પણ આવા નવા નવા વિડીયો મળતા રહે તમારા મિત્રને ખાસ શેર કરવા વિનંતી જે ક્લાસ થ્રીની તૈયારી કરતા હોય એના માટેની આ બુક લૂઝ છે મેક્સિમમ બુક આમાંથી તમારે બધું ખબર થઈ જશે થેન્ક યુ